મારું નામ મનીષ રબારી નોંગો, ગુજરાત માલધારી મહાપંચાયતમાં છું. ગુજરાત માલધારી સેના, અખિલ વિશ્વ ગૌસંવર્ધન વન અને રાષ્ટ્રીય માલધારી મહાસંઘ, આવા તમામ જે પણ માલધારી સમાજ માટે કામ કરતા હોય સંગઠનોમાં હું જોડાયેલો છું. આજરોજ જે ડિમોલિશન આવ્યું તે બાબતે હું કહેવા માગું છું કે આ લોકોને નોટિસ દેવામાં આવી હતી એ હું માનું છું, સ્વીકાર કરું છું, બરાબર. પણ આ એક માલધારી સમાજ બહારથી આવતા હોય, હંમેશા એક ગામથી બીજે ગામ વસવાટ કરતા હોય પશુધન લઈને, તો તેમને એટલી બધી નોટિસ જાણકારી ના હોય. અમને થોડું મોડી ખ્યાલ પડ્યો એટલે અમે જે પણ સમાજના આગેવાનો છીએ એ આજે આવ્યા, અને અમે કોઈ દિવસ ના પાડી જ નથી કે અમે જગ્યા ખાલી કરી નહીં જઈએ, બરાબર. અમે સહમત જ છીએ જગ્યા ખાલી કરવામાં, પણ ફક્ત ને ફક્ત એક માલધારી સમાજના જે પણ તમે જોઈ શકો છો કે જે પણ માલધારી સમાજના લોકો રહે છે એ એક જ ખરાબો ખાલી કરવા માટે તાત્કાલિક ધોરણે કહેવામાં આવે તો નોટિસે આવી જાય અને આ કામે ચાલુ થઈ જાય છેલ્લા એક મહિનાની અંદર. તો આવા તો રવાપર ગામની સીમમાં 0 થી માંડીને 100 સુધી ટોટલ 41 ખરાબાઓ છે, અને જ્યાં ક્યાંક ને ક્યાંક કોમ્પ્લેક્સો બનેલા છે, ભેડિયાઓ ચાલુ છે, કારખાનાઓ ચાલુ છે. તો ફક્ત એક માટે ગોળ અને એક માટે ખોળ આ કહેવાતી હિન્દુવાદી સરકાર દ્વારા કેમ કરવામાં આવે છે? ફક્ત અમારો આ જ વિરોધ છે કે તમારે કરવા હોય અમે તમારી સાથે ચાલીએ. તમે કહો તો એક મહિનો તમારી હાઈરે લઈ 0 થી લઈને 100 સુધી બધા ખરાબા ખાલી કરો, અને હવે એ જોવાનું રહ્યું કે આ સરકાર કઈ રીતનો વહીવટ કરે છે. તેમના મળતિયાઓ દ્વારા ફક્ત એક માલધારી સમાજને ટાર્ગેટ કરવામાં આવ્યો કે હવે આ જે પણ 41 ખરાબા છે રવાપર ગામની સીમમાં એ તમામને ડિમોલેશન કરે છે કે ફક્ત આ માલધારી સમાજ વયો જશે એટલે જે પણ ખરાબા છે તેમાં કબજા કરીને ક્યાંક ને ક્યાંક આ લોકો વેચી મારશે, અથવા પણ આ રીતનું કોઈ પણ કાર્ય થશે મને એવી 100% શંકા છે. અને જો સાચી અને સંવેદનશીલ સરકાર હોય તો તમામે તમામ 41 ખરાબા 15 દિવસની અંદર ખાલી કરવામાં આવે એવી અમારી માંગ છે. અહીંયા જે માલધારીઓ વસવાટ કરતા હતા એ ફક્ત પશુધન સાથે જોડાયેલા હતા. તમે જોઈ શકો છો કે ક્યાંક ને ક્યાંક ગૌ માતા, ભેંસો અને એવી જ વસ્તુ છે, અને આ લોકો કોઈ પાકું બાંધકામ નથી કરેલું. તમે જોઈ શકો છો અત્યારે ફક્ત ગૌ માતા હોય કે ભેંસો હોય કે અન્ય પશુધન હોય તેમને તડકો ના લાગે ને વ્યવસ્થાની ભાગરૂપે ખાલી તેમને સાચવવા માટે જ તે કરેલા. બાકી તમે આ જુઓ સામે ઝૂંપડું કાચું છે, નકર ધારે તો અહીંયા માલધારી સમાજ બંગલો બનાવી શકે, પણ અમારે કોઈ કબજો કરતો કરવો હોતો નથી. આખા હિન્દુસ્તાનમાં ગમે ત્યાં પણ માલધારી સમાજ રહેતો હોય, ક્યારેક વાવાઝોડું આવે, ક્યારેક વરસાદ હોય, ક્યારેક ઠંડી હોય, તો વૈકલ્પિક વ્યવસ્થા તો રહેવા માટે કરવી પડે. નાના નાના બાળકો હોય, લેડીઝ હોય, કોઈક ચોર આવે અમુક જગ્યાએ કોઈ જાનવરો આવતા હોય તો તેનાથી બચવા માટે થોડુંક પાકા પાયા કરવું પડે, તો તેના માટે પતરાની વ્યવસ્થા કરી છે. આપ જોઈ શકો છો કે આ કે પાકા મકાન નથી. પાકા મકાન હોય તો મને બતાવો કે આ લોકોએ કબજો કર્યો છે. તંત્ર પાસે અમારી એ માંગણી છે કે અમે તો અત્યારે માલધારી સમાજ છીએ, પશુપાલન ગાંધીના ચિંધીએ ચાલવાવાળો અમે કોઈ તંત્રને પહોંચી ના શકીએ, પણ જેવી રીતે અમારી સાથે વ્યવહાર કર્યો તેવી રીતે ગામના અન્ય લોકો સાથે પણ વ્યવહાર કરવામાં આવે ને 41 ટોટલ ખરાબા ખાલી કરવામાં આવે. નકર રોજ અમે એક મુહિમ ચલાવીશું સોશિયલ